छोटा देपरशुला ना नवनियुक्त जिला भाजप प्रमुख ना सत्कार समारोह सहित शहर अने तालुका भाजप सहित समिति द्वारा बैठक योजाई छे। ताजेतर में भारतीय जनता पार्टी में छोटाउदेपुर जिला ना प्रमुख पदे नवनियुक्त थयेला उपेन्द्र राठवा नो सोमवार सांजे दरबार हॉल खाते सत्कार समारोह सहित आगामी विधानसभा चूंटणी पूरजोश में तैयारी भागरूपे छोटाउदेपुर शहर और तालुका पेज समिति कार्यकर्ताओं की बैठक आयोजन करोटाउदेपुर विधानसभा बैठक प्रभारी शशिकांत भाई जिला प्रभारी रमेश भाई मिस्त्री सहित तालुकाना युवा अने महिला मोर्चाना तमाम होद्देदारों अने कार्यकर्ताओं उपस्थित रह्या हता। नवनियुक्त जिला प्रमुख ने फूलहार करी सत्कार करवामां आव्यो। आगामी विधानसभा बैठक जंगी बहुमती थी जीतवा अंगे पेज समिति द्वारा कई रीते अने शुं कामगीरी करवी ते अंगे प्रभारीओ द्वारा मार्गदर्शन आपवामां आव्यु हतु। भारतीय जनता पार्टी ना छोटाउदेपुर शहर अने ग्राम्य मंडल ने एक बैठक नुं आयोजन करवामां आव्युं, जेमां पेज समिति ने लगता આગળના કાર્યક્રમો અંગેનું માર્ગદર્શન અમારા જિલ્લા પ્રભારી રમેશભાઈ મિસ્ત્રી અને જિજ્ઞાસાબેન શેઠ દ્વારા આપવામાં આવ્યું, તથા સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના ચોથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને જે જવાબદારી આપી એ જવાબદારી સંદર્ભમાં મારું સન્માન અને શુભેચ્છા પાઠવવામાં આવી અને કાર્યકરોએ એકસાથે એક થઈને કટિબદ્ધ થઈને સંકલ્પ લીધો કે ભારતીય જનતા પાર્ટીમાં 3-3 ભારતીય જનતા પાર્ટીની સીટો જીતીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધરીશું। અસ્તુ ભારત માતા કી જય। ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર નગર અને તાલુકાના સંગઠનની આજની બેઠક હતી, ચૂંટણી સામે છે। કોંગ્રેસના ભ્રષ્ટાચાર જે પ્રકારે આપણે રોજે રોજ જોઈ રહ્યા છે, એમના આગેવાનો અને સરકારના મંત્રીઓ કોંગ્રેસના કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ અને ભ્રષ્ટાચારમાં જે પ્રકારે ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જેલમાં જઈ રહ્યા છે, આ બધી જ માહિતીથી આ જિલ્લાના લોકોને વાકેફ કરવા માટે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો એકડો નીકળી જાય એના આયોજનના ભાગરૂપે આજે આ તાલુકા અને શહેરની મિટિંગ હતી। સાથે સાથે અમારા જિલ્લામાં નવા વડાયેલા પ્રમુખ સન્માનનીય ઉપેન્દ્ર રેહાન પટેલ, GTV News, છોટાઉદેપુર।